ભરૂચ રેલવે સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીનો સમગ્ર જાહેર માર્ગ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયો છે બિસ્માર રસ્તાના કારણે રિક્ષા ચાલકોએ રિક્ષામાં પેસેન્જરને જીવના જોખમે લઈ પસાર થવાની ફરજ પડી રહી છે અને ઘણી વખત રિક્ષા પલટી પણ મારી જાય છે જેના કારણે અકસ્માત થાય છે ટુ વ્હીલર વાહન ચાલકો પોતાના પરિવાર સાથે આ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યારે મસ મોટા ખાડાઓમાં ભરેલા વરસાદી પાણીમાંથી પસાર થતી વેળા પટકાતા હોય છે જેમાં તેઓના કપડા બગડવા સાથે તેઓની જાલમાનને નુકસાન થાય છે ભરૂચના સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીના જાહેર માર્ગ ઉપર પડેલા અને વરસાદી પાણીથી ભરેલા તળાવોમાં ખાબકતા તેઓનો મોબાઈલ ગુમ થયો હતો અને નાના બાળકનો આ બાદ બચાવ પણ થયો હતો રિક્ષા ચાલકો પણ આ માર્ગ ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને વારંવાર ખાડામાં રિક્ષાના ટાયરો ખાબકવાના કારણે મેન્ટેનન્સ પણ વધુ આવી રહ્યો છે અને આવક કરતાં જાવક વધુ થઈ રહી છે આવા સમયે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન ઊભો થયો છે આટલી મોંઘવારીમાં રિક્ષા ચાલક હોય પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કે રિક્ષાનું મેન્ટેનન્સ કરવું તે ખબર પડતી નથી જેના કારણે આ ભરૂચ જિલ્લાના મોબી જિલ્લા કલેક્ટર તરીકે આ બિસ્માર બની ગયેલા માર્ગોને મરંમત કરવા માટેના પ્રયાસો કરો તે માટે ચાલકોએ અને આપે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ રેલવે સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીના જાહેર માર્ગ ઉપરથી રેલવેના અધિકારીઓ ભરૂચ જિલ્લાના અધિકારીઓ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ પણ આ માર્ગ ઉપરથી પસાર થાય છે પરંતુ તેઓ ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં પસાર થતા હોય છે પરંતુ રિક્ષા ચાલકોની રોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોવાના કારણે અને રિક્ષાનું મેન્ટેનન્સ વધુ આવતો હોવાના કારણે બિસ્માર માર્ગ

કે શાસન પક્ષ અને વિરોધ પક્ષ નબળું છે ભરૂચમાં ને ભરૂચ આમ જનતા અને ખાસ કરીને રિક્ષા ચાલકો જે ભરૂચમાં બેતાલીસ સો રિક્ષા ચાલકો છે એ આજે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે કેમ પાંચપતિથી લઈને જાડેશ્વર શક્તિનાથ મુમ્મદપુરા બાયપાસ બજાર અને ભરૂચ રેલવે ગોદીથી નારી કેન્દ્ર સુધી આખા વીસ બાર રોડની હાલત ખરાબ છે આ તંત્ર કોઈ દિવસ ભરૂચમાં આ ખાડામાંથી જાય એને ખબર પડે કેમ કે એમની આ કોઈ કાન નબળા થઈ ગયા છે જે ભારત રિક્ષા એસોસિએશન હંમેશા ખાડામાં બેહીને એમને ઝઘડવાનું કામ કરે છે અને ભરૂચ કલેક્ટરને અમે આજે ભરૂચ કલેક્ટર સાહેબને આજે અમે એક વાત દિલથી વિનંતી કરીએ છીએ કે આ ભરૂચની જનતાને કમરના ખાડાઓનો દુખાવો માટે તાત્કાલિક આ ખાડા પૂરવાનું કામ કરાવે નગરપાલિકાથી એવી અપેક્ષા અમે કલેક્ટર સાહેબથી રાખીએ છીએ જય હિન્દ જય ભારત